અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ભારત ગ્લાસ ટ્યુબ લિમિટેડ નામની કંપનીના અધિકારીઓએ એક મેના મેળાપીણામાં સપ્લાયરો સાથે સાંઠગાંઠ કરી ખોટા બિલો બનાવી કંપની સાથે 2 કરોડ 42 લાખ ઉપરાંતની માતબાર રકમની છેતરપિંડી કરી હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. કંપનીના માલિકને આ સમગ્ર હિસાબી ઘોટાળા અંગેની જાણ થતાં જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે એક કૌભાંડીની અટકાયત કરી છે, તેમજ અન્યોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી પ્રમાણે અત્રેની ભારત ગ્લાસ ટ્યુબ લિમિટેડ નામની કંપનીમાં છેલ્લા 2 વર્ષો દરમિયાન કંપનીના વેરહાઉસના ઇન્ચાર્જ રવિકિરણસિંહ તેમજ સુપરવાઇઝર ભાવિન પટેલ દ્વારા કંપનીમાં લાકડા સપ્લાય કરતા વિવિધ વેપારી પેઢીઓના સપ્લાયર્સો સાથેની મિલીભગતમાં અંદાજે 2.42 કરોડ ઉપરાંતનું કૌભાંડને અંજામ આપ્યો હતો. આ બંને અધિકારીઓ સપ્લાયરો દ્વારા જે લાકડાનો જથ્થો કંપનીમાં આવતો હતો તેની સાઈઝ અને જથ્થો ખોટો દર્શાવી મોટી રકમનું બિલ લગાવી બિલોને પાસ કરાવી તગડી રકમની ગોબાચારી કરતા હતા. આ અંગેની વિગતો 2 વર્ષ બાદ કંપનીના ફાઇનાન્સ કંટ્રોલરના ધ્યાને આવતા તેઓએ આંતરિક તપાસ કર્યા બાદ તારીખ 6 ફેબ્રુઆરીના રોજ બંને કૌભાંડી અધિકારીઓ તેમજ કંપનીમાં સપ્લાય કરતા આણંદ નડિયાદ મહેસાણાની 5 જેટલી વેપારી પેઢીના સંચાલકો સામે છેતરપિંડીની ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવતા પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. કે અમને લકડી કી જો ખરીદ હુઈ હે ઉસકી જો ચેકિંગ કી ઉસમે કુછ ગડબડી પાઈ ગઈ જિસમે એક હી બિલ નંબર એક હી તારીખ એક હી ગાડી નંબર કે અલગ અલગ दो बिल पाए गए और दो मेजरमेंट शीट पाई गई जिसमें हमारी कंपनी के 2 कर्मचारी शामिल पाए गए और इसकी फरियाद हमने जीआईडीसी अंकलेश्वर पुलिस स्टेशन में दर्ज कराई है. इस फ्रॉड का पूरी रकम 2 करोड़ 40 लाख बन रहा है और ये दो कर्मचारी जो हमारे इसमें शामिल पाए गए हैं ये हमारे व्यापारी जहाँ से ये लकड़ा आता था उनके मिलीभगत उनके साथ में मिलीभगत करके ये पूरा फ्रॉड हुआ है. ફરિયાદી મહાવીર બ્રિજમોહન અગ્રવાલ નામે આરોપી રવિ કિરણ તથા ભાવિન પટેલ તેમજ અન્ય બીજા આરોપીઓ વિરુદ્ધમાં તારીખ 6/2/16ના રોજ ફરિયાદ દાખલ કરાવેલ છે. જેની તપાસ દરમિયાન આરોપી ભાવિન પટેલ નામ મળવાતા તારીખ 8/2/16ના રોજ પકડી અટક કરવામાં આવેલ છે અને આ બીજા આરોપીઓની શોધખોળ ચાલુ છે.